હેલો, જાગૃતાવાસમાં તમારું સ્વાગત છે બોસ. મારું નામ છે ચિંતન અખાણી. હવે જેટલા પણ પાંચમા સેમેસ્ટરમાં અને સાતમા સેમેસ્ટરના છોકરાઓ છે એના માટે આજે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવ્યો છે મેં. કારણ કે તમારા જે પાંચમા સેમેસ્ટરમાં છે એ લોકો થર્ડ યરમાં અત્યારે હશે, બરોબર છે? અને જે સાતમા સેમેસ્ટરમાં છે મતલબ કે લોકો ફોર્થ યરમાં છે. તો થર્ડ યર અને ફોર્થ વાળા માટે હવે ક્રુશિયલ ટાઈમ છે. અમુક લોકો જીપીએસસીની તૈયારી કરતા હશે, અમુક લોકો યુપીએસસીની તૈયારી કરતા હશે, અમુક લોકો ગેટની તૈયારી કરતા હશે, અમુક લોકો કેટની તૈયારી કરતા હશે. પણ હવે તમારું કરિયર ડિસાઇડ થવાનો સમય આવી ગયો છે. અમુક લોકો જોબની તૈયારી કરતા હશે. તો આ વિડીયો સાંભળ્યા પછી જે લોકો મારું કીધું માને છે એ લોકો પ્લીઝ કમેન્ટ બોક્સમાં કહેજો ડન સર થઈ ગયું, જેના કારણે મને સંતોષ થાય કે તમે લોકો સારા પાથ ઉપર જઈ રહ્યા છો. આ બધી વસ્તુ તમે જીપીએસસી કરતા હો, યુપીએસસી કરતા હો, કે ગેટ કરતા હો, કે જોબ માટે તૈયારી કરતા હો, તમે લોકો ટેકનિકલી સ્ટ્રોંગ હોવા જરૂરી છે. જો ટેકનિકલી સ્ટ્રોંગ હશો તો તમારું કરિયર સ્મૂથ જવાની શક્યતા ઘણી વધારે છે. તો એના માટે ફ્રી ઓફ કોસ્ટ એક વસ્તુ છે જે તમારું ટેકનિકલ નોલેજ વધારી શકે છે. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ જ ચાર્જ નથી આનો. તો બધા લોકોએ આનો ફાયદો લેવો જોઈએ, જેની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. અનએકેડેમી પર ફ્રી ઓફ કોસ્ટ 4 ડિસેમ્બર, 18 ડિસેમ્બર, 8 જાન્યુઆરી, 15 જાન્યુઆરી, 22 જાન્યુઆરી, 29 જાન્યુઆરી ગેટ એક્ઝામ લેવાની છે ફ્રી ઓફ કોસ્ટ. આ માટે તમને ટેકનિકલ નોલેજ, તમને ક્વેશ્ચન્સ મળશે, કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે, ઇવન ગેટની અંદર કયા સબ્જેક્ટમાં વધારે ફોકસ કરવામાં આવે છે એ પણ તમને ખબર પડશે. કઈ કઈ બ્રાન્ચ માટે છે, તો મિકેનિકલ, સિવિલ, કેમિકલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, આઈટી, બધા માટે છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તમારે ફ્રી ઓફ કોસ્ટ જો આની અંદર એનરોલ કરાવવું હોય તો જાગૃત 123 કોડ તમે લોકો યુઝ કરી નાખજો. તમને કદાચ કોડ માંગશે, તો એ કોડ તમારે જાગૃત 123 હું નીચે મૂકી દઉં છું, જે તમને હેલ્પફુલ થશે. આ કેમ કહું છું, આ ફ્રી છે, કોઈ ચાર્જ નથી, પણ આપણા વિદ્યાર્થીઓ આ એપિયર કરે તો એ લોકોને ખબર પડે કે ટેકનિકલી આપણે કેટલા સાઉન્ડ છીએ, કેટલું ટેકનિકલ નોલેજ આપણી પાસે છે. તો થર્ડ યરના સ્ટુડન્ટ અને ફોર્થ યરના સ્ટુડન્ટની બધાને મારી રિક્વેસ્ટ છે કે આમાંથી હું તો કહું બધે બધા ટેસ્ટ આપજો, અને જો બધે બધા ટેસ્ટ ના આપે કોઈ પણ એક ટેસ્ટ આપશો તો પણ તમને ખ્યાલ આવશે. અને જે લોકો આની અંદર એનરોલ કરાવે છે એ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરે કે યસ સર, એનરોલ થઈ ગયું અને હું એક્ઝામ આપીશ. આવું કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરશે તો એના કારણે મને ખુશી મળશે કે આપણા વિદ્યાર્થીઓ જે થર્ડ યરમાં છે અને જે ફોર્થ યરમાં છે એ હવે એમના કરિયર માટે થોડા સિન્સિયર થઈ ગયા છે. આના કારણે તમારે જે તમારે જોબમાં કોઈ જગ્યાએ તમે ઇન્ટરવ્યુ આપતા હોય તો એમાં રિટન ટેસ્ટ પણ હોય છે, તો રિટન ટેસ્ટમાં પણ ટેકનિકલ ટેસ્ટ હોય છે, તો એના માટે પણ તમને હેલ્પફુલ થશે. જીપીએસસી માટે પણ હેલ્પફુલ થશે, ગેટ માટે તો હેલ્પફુલ થવાનું જ છે. તમે ઈસરો એક્ઝામની તૈયારી કરી રહ્યા હો તો એના માટે યુઝ થશે. તમે ઈએસઈ એક્ઝામની તૈયારી કરી રહ્યા હો તો એના માટે પણ હેલ્પફુલ થશે. તમે કોઈ પણ ટેકનિકલ સાઇડ પ્રિપેરેશન કરી રહ્યા હો, માસ્ટર્સ માટે પણ તમે જઈ રહ્યા હો તો એના માટે પણ તમને લોકોને આ વસ્તુ બહુ જ અગત્યની હેલ્પફુલ થઈ શકે છે. 1, 2, 3, 4, 5, 6 ટેસ્ટ છે, 6 ટેસ્ટ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ જ ચાર્જ નથી. તો આમાં તમને જોશો તો તમે ઓલ ઇન્ડિયા રેન્ક પણ તમને આની અંદર આપવામાં આવશે. એના કારણે તમને ખબર પડશે કે તમે ક્યાં સ્ટેન્ડ કરો છો. હવે કોમ્પિટિશન વર્લ્ડ લેવલની થઈ ગઈ છે, ખાલી ગુજરાત લેવલની કે ખાલી તમારા કોલેજ લેવલની નથી રહી. અને અનએકેડેમી જે ટોપ એજ્યુકેટર્સ છે, જે લોકોનો ઓલ ઇન્ડિયા રેન્ક 1, ઓલ ઇન્ડિયા રેન્ક 2, ઓલ ઇન્ડિયા રેન્ક 3 આવેલા હોય, જે ત્યાં આગળ એજ્યુકેટર્સ છે, એ લોકો આખી ગેટ એક્ઝામના પેપર બનાવશે, જે તમારે આપવાના છે. ઘરે બેઠા ઓનલાઈન જ આપવાના છે, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. તો એ લોકો એવા જ પેપર બનાવશે કે જે સબ્જેક્ટ, જે ટોપિક ઇમ્પોર્ટન્ટ હોય. તો એના કારણે તમે પ્રોપર આઈડિયા આવશે કે તમારે આગળ કેવી રીતે તમારું કરિયરનું પ્લાનિંગ કરવાનું છે. અને આ બધાના જે છે એ ડિટેલ વિડીયો સોલ્યુશન્સ પણ મળશે, વિડીયો સોલ્યુશન પણ આના મળશે બધા જ, જે બહુ જ હેલ્પફુલ થઈ શકે એમ છે. ફ્રી ઓફ કોસ્ટ છે એટલે હું બધાને ફોર્સ કરી રહ્યો છું. બાકી પાછળ તો તમારી ઈચ્છા છે, તમારે એનરોલ કરવું કે ના કરવું, ફ્રી ઓફ કોસ્ટ છે. તો જેટલા પણ છોકરા છે જે 5th સેમેસ્ટર અને 7th સેમેસ્ટર ના આ વિડીયો જોઈ રહ્યા છે, હું રિક્વેસ્ટ કરું છું, તમારું કરિયર છે છતાં પણ હું રિક્વેસ્ટ કરું છું કે આમાં એનરોલ થજો અને સારું એવું એમાંથી એનાલિસિસ કરજો, સારું એવું એમાંથી પ્રિપેરેશન કરજો, જેના કારણે તમને લોકોને આગળ તમારા કરિયરમાં સ્મૂથ પાથ બને. ઠીક છે, થેન્ક યુ સો મચ, બાય બાય.